અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસને લઈને વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને ધક્કામુક્કી થઈ છે. મીડિયાકર્મી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ખાનગી ચેનલોના પત્રકારો સાથે ડીસીપી રાઠોડે કરી ધક્કામુક્કી, ત્યારે ગ્રીનવુડ રિસોર્ટની બહાર આ ધક્કામુક્કી થઈ હતી. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે, અમદાવાદથી હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને ધક્કામુક્કી થઈ હતી ત્યારે મીડિયાકર્મી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીને લઈને ખાનગી ચેનલોના પત્રકારો સાથે ડીસીપી રાઠોડે ધક્કામુક્કી કરી હતી. ગ્રીનવુડ રિસોર્ટની બહાર આ ધક્કામુક્કી કરી હતી. હાર્દિક પટેલના ઉપવાસ સ્થાને મીડિયાકર્મી અને પોલીસ વચ્ચે જ્યારે બોલાચાલી થઈ હતી ત્યારે ખાનગી ચેનલોના પત્રકારો સાથે ડીસીપી રાઠોડે ધક્કામુક્કી કરીને ગ્રીનવુડ રિસોર્ટની બહાર આ ધક્કામુક્કી કરી હતી અને મીડિયાકર્મી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જી, તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હાર્દિક રાવલ. જી હાર્દિકજી, જણાવશો કે હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે મીડિયાકર્મી અને પોલીસ વચ્ચે બોલાચાલી થવા પામી છે, તો શું છે આ સમગ્ર ઘટના? જે જરૂર થી લોઈસ, જયારે હાર્દિક પટેલ ને ડિસ્ચાર્જ કરવામાં આવે એસજીવીપી હોસ્પિટલ માંથી, અને જયારે તેઓ અનશન સ્થળ ઉપર એમના ઘરે પહોંચી રહ્યા હતા ત્યારે હાર્દિક પટેલ ને ત્યાં રોકવામાં આવ્યા હતા પોલીસ દ્વારા, અને ગાડીઓને અંદર જવા દેવામાં નતા આવતા. ત્યારે સરકારી મીડિયા કર્મીઓને તો અંદર ગાડી લઈને જવા દેવામાં આવતા હતા, પરંતુ ખાનગી ચેનલોના પત્રકારોને ગાડીઓ સાથે રોકવામાં આવ્યા હતા અને ચાલતા જવાનું અંદર કહેવામાં આવ્યું હતું. ત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા પત્રકારો કે આવું શું કામ, એમ આ તકલીફ કેમ આવી, શું પ્રોબ્લેમ થયું છે એનું તેની વાતચીત કરી રહ્યા હતા. ત્યારે જેસીપી દ્વારા અને ડીસીપી રાઠોડ દ્વારા ધક્કામુક્કી પત્રકાર ખાનગી ચેનલના પત્રકારો સાથે ધક્કામુક્કી અને બોલાચાલી કરવામાં આવી અને કેમેરામેનના કેમેરા ઝૂંટવી લેવામાં આવ્યા હતા. તો જી હાર્દિકજી, જણાવશો કે આ બાબતે હવે પત્રકાર સમાજ દ્વારા શું પ્રતિક્રિયા થવા પામી છે? અત્યારે તો હાલમાં કોઈ પ્રતિક્રિયા છે નહીં. પત્રકારોમાં જે ઘટના ઉપર ઘટના સ્થળે હાજર હતા પત્રકારો સાથે આ ઘટના બની છે, પત્રકારોમાં અત્યારે તો હાલ રોષની લાગણી ફેલાઈ રહી છે અને અત્યારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જી હાર્દિકજી, આ સમગ્ર માહિતી બદલ આભાર.